બધા મજામાં છો ને આપ સૌ તો ખૂબ જ સરસ રીતે અભ્યાસ કરી રહ્યા છો હવે આપણે ચોથા ધોરણની અંદર મેથ્સ ની અંદર આપણો લગભગ 95% સુધીનો કોર્સ આપણો પૂરો થઈ ગયેલો છે 1% એટલા માટે કે આપણે હજુ થોડા વ્યવહાર દાખલા જોવાના છે એટલા માટે પરંતુ હવે હવે જ્યારે આપણે Zoom માં મળીશું ત્યારે આપણે 100% સુધીનો કોર્સ પણ પૂરો થઈ જશે પરંતુ અત્યાર સુધી આપણે જે શીખ્યા ચેપ્ટર નંબર 7 ની અંદર જગ અને મગ એનું આજે સન્ડે હું તમારી સાથે રિવિઝન લઈને આવી છું રિવિઝન ની અંદર આપણે કેટલાક સરવાળા બાદબાકી અને રકમવાળા દાખલા જોઈશું તો ચાલો આપણે સરવાળા આપ સૌને સરવાળા તો આવડે છે ધોરણ 1 થી લઈને 3 સુધી સરવાળા શીખીને આવ્યો છું ચોથા ધોરણમાં પણ સરવાળા આવી ગયા છે ફક્ત સરવાળાનું શું કરવાનું છે પુનરાવર્તન કે ક્યાં ભૂલ પડે છે તો સરવાળો ચાલુ કરીએ ત્યારે ક્યાંથી સરવાળો કરવાનું જો મિલીલીટર અને લીટરના આપણે સરવાળા આપેલા છે જગ અને મગની અંદર આપણે ગુંજાસના એકમો વિશે શીખેલા છે સૌથી મોટો એકમ કયો ગુંજાસનો તો લીટર અને સૌથી નાનો એકમ મિલી મિલીને ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ શું તો કે મિલીલીટર એને ટૂંકમાં કેવી રીતે લખાય મિલી તો આપણે મિલીલીટરનો સરવાળો મિલીલીટર સાથે લીટરનો સરવાળો લીટર સાથે અહીંયા પણ જો લીટરનો સરવાળો લીટર સાથે છે એવી જ રીતે મિલીલીટરનો સરવાળો મિલીલીટર સાથે પણ આવે અને બંને પણ આપે કે લીટર મિલીલીટર લીટર મિલી આ રીતે આટલે ટાઈપના તમને સરવાળા પૂછાય શકે છે તો આપણે શું સરવાળા લખું છું તમને આ રીતે આડી રકમ આપી હોય તો સૌપ્રથમ શું કરવાનું હા તો સૌથી પહેલા એને આપણે દાખલાના સ્વરૂપમાં લખી દઈએ હવે એકમ તો ભૂલવાનો જ નહીં એકમ શું લખેલો છે મિલી એકમ ના લખીએ ગણિતની અંદર તો આપણો અડધો માર્ક છે એ કપાઈ જાય છે એટલે એકમ બરાબર લખવાનું પછી ક્યાંથી શરૂઆત કરવાની આપણે આ રીતે કોણ પર ઉભીશું તમારી નોટ આ રીતે સામે હોય તો જમણી બાજુથી શરૂઆત કરવાની અહીંથી શરૂઆત કરશો આગળની સાઈડથી ડાબી બાજુથી તો તમને ગણતરીમાં ભૂલ પડી શકે એટલે કે આ મારો જમણો હાથ છે જે હાથે લખીએ છીએ ત્યાંથી શરૂઆત કરવાની પાછળથી શરૂઆત કરીને ભણતા ભણતા આગળ આવવાનું છે આઠની અંદર આપણે 5 ઉમેરીએ તો 8 પછી ગણવાનું બરાબર 9 10 11 12 અને 13 હવે 13 13 નો 3 વધી પડી 1 હવે સરવાળામાં આપણે ક્રમનો નિયમ જાણીએ છીએ કે સરવાળામાં સંખ્યાને ઉલટ સુલટ કરીએ તો પણ સરવાળો સરખો જ આવે આપણે 1 ની અંદર 2 ઉમેરીએ અથવા 2 ની અંદર 1 ઉમેરીએ દરેક વખતે જવાબ 3 જ આવે છે તો જ્યારે સરવાળો કરતા હોઈએ સંખ્યા ઉપર નાની હોય નીચે મોટી હોય તો શું કરવાનું આપણે 3 ની અંદર 7 ઉમેરવું થોડું અઘરું પડી જતું હોય તો 7 ની અંદર 3 ઉમેરી દેવાનું 8 9 10 અને વધુ શું રહ્યું 1 વધી રહ્યું તો 7 ને 3 10 ને 1 11 11 નો 1 વધી પડી 1 4 ને 5 6 7 713 એકમ લખવાનો ભૂલવાનું નહીં મિલી 713 મિલી એવી જ રીતે લીટરનો સરવાળો લીટર સાથે કરીએ એટલે અહીંયા પહેલા રકમ લખી દેવાની એકમ નીચે એકમ દશક નીચે દશક 100 નીચે 100 બરાબર પરફેક્ટ રીતે લખો હવે અહીંયા આપણે એકમ આપ્યો છે લીટર તો હું અહીંયા સંખ્યાની પાછળ લીટર લખી બરાબર છે જેટલું ચોકસાઈને ચોખ્ખી રીતે લખીશું ગણિતમાં એટલા સરસ અને વધારે માર્ક આવે 6 ની અંદર 7 ઉમેરીએ તો ચાલો ઉમેરો તો મને તો આવે છે સરસ 13 અહીંયા પણ 13 થયા જો બીજી એક 6 ને 6 ગણીએ તો 12 અને હજુ 7 નો 1 વધ્યો એટલે 13 13 નો 3 વધી પડી 1 6 7 8 અને 1 9 અને 2 ને 3 300 ને 3 નો લીટર જેવું સરવાળા કરો કે ખૂબ જ સરળ છે એવી જ રીતે 25 લીટર દૂધ અને 49 લીટર દૂધ લખીને આપ્યું છે ઘણી વાર તમને કેરોસીન પેટ્રોલ ડીઝલ તેલ ગમે તે વસ્તુ લખીને આપે કેમ પ્રવાહી વસ્તુઓ લખીને આપે છે કારણ કે ગુંજાસ પ્રવાહીના એકમ એટલે કે લીટર અને મિલીલીટરમાં મપાય
ચોગડા જો ચોગડા આપણે નસકો આવે છે જે આપણી જોડે 3 હતા અને 10 આયા એટલે થયા 13 ચોગડો આપણે નસકો આવે એટલે એની જોડે થશે 3 હવે 13 માંથી 6 કાઢો જો બીજી એક રીત 13 માંથી 6 કાઢવા માટે આપણે નિંદા કરવા પડે નિંદા કરવા પડે એની જગ્યાએ આપણે 6 થી 13 સુધી ગણી નાખવાનું તો 6 પછી 7 8 9 10 11 12 13 કેટલા થયા 7 કેટલા થયા 7 આપણો જવાબ હશે
Mereka dulu pernah.